આજે સુરતમાં ગેન્સ એપ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ સ્વરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી. આજે સુરતના રુસપુરા ખાતે દમણવાળા શેરીમાં વુમન સેફ્ટી ગ્રુપ દ્વારા બહેનોને ગ્રેનેસ એપમાં જોડાવા માટેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ જ અનુભવી અને સક્ષમ એડવોકેટ સેબનાબેન સાપિયા અને પોતાની કિંમતી સમય કાઢીને દમણવાળા શેરી રુસ્તમપુરા સુરતના નિવાસીઓને ગ્રેનેસ વિશે જાણકારી આપી. સુરતના પ્રોજેક્ટ મેનેજર મીનાક્ષીબેન મોદી, કાર્યક્રમના આયોજક અને કેટુ બ્યુટી પાર્લર બારના સંચાલક કેતનભાઈ હીરપરા, ન્યૂઝ રિપોર્ટર શુભનાબેન કાકડિયા, ગ્રેનેસના મેમ્બર રીટાબેન, વીણાબેન, વિરલભાઈ, કૃણાલભાઈ, કલ્પેશભાઈ, નિશાબેન ડોબરિયા તથા વડોદરાથી ગ્રેનેસના સિનિયર મેમ્બર ગૌરાંગભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા. જયંતિ કાકડિયા, ZS TV, સુરત. કામગીરી કરી રહેલા અહીં મારી સાથે છે શોભનાબેન છાપિયા, જેઓ પણ ગ્રેનસમાં તો કામ કરે છે, પરંતુ કોઈ પણ જગ્યાએ મહિલાનો અવાજ આવે કે મારું હેરાસમેન્ટ થઈ રહ્યું છે ત્યારે અડધી રાતે પણ પહોંચવાવાળા બેન આપણી સાથે છે. તેમની સાથે આપણે માહિતી લેશું કે શું ગ્રેનસ શું કામ કરી રહ્યા છે અને એ આપણને તમામ જે વાત છે મહિલાઓ માટેની એ પણ અને ગ્રેનસમાં કઈ રીતે જોડાવું એ પણ જણાવશે. તો બેન શુભનાબેન છાપિયા, આપ જાણકારી આપશો કે મહિલાનું જે સ્ટેટસ છે એ લોકો જે માની રહ્યા છે એમાંથી જે આ એપ કામ કરી રહી છે શું કઈ રીતે કામ કરી રહી છે? સૌ પહેલાં તો નમસ્કાર અને આપનો પણ આભાર. આ એપ જે છે ગ્રેનસ, તે આપણા રિટાયર્ડ DGP જે વાહન અને બાહોસ રિટાયર છે એમએ નારી તું નારાયણીય શીર્ષકને સાક્ષાત કરવા માટે સ્ત્રીઓને અને બાળકોના રક્ષણ માટે એક ફક્ત એપથી જોડાવા માટે ઓર્ગેનાઇઝ કરી છે અને એ એક ખૂબ સીઝી સાદી અને સરળ એપ છે. ફક્ત એપ કરવાથી દરેક 500 મીટરના અંતરે કોઈ પણ બેન કોઈ પણ જગ્યાએ હોય અને ખાલી લોકેશન મોકલે તો એની ત્યાં દરેક જગ્યાએ 50-50ની ટીમ દ્વારા ગ્રેનસમાં જે મેમ્બર છે એના દ્વારા એને મદદ કરવામાં આવે છે અને કોઈ પણ બેનની ક્યાંય પણ શારીરિક માનસિક કંઈ છેડતી થાય, એનું હેરેસમેન્ટ થાય, કોઈ પણ તકલીફમાં હોય તો આ એપ મદદ કરે છે. જ્યારે કોઈ પણ બેનને વકીલની જરૂર હોય, લીગલ હેલ્પની જરૂર હોય તો પણ એપ દ્વારા દરેક એરિયામાં રહેલા મેમ્બરો એમાં જોડાયેલા હોય એમને હેલ્પ કરે છે, ત્યાં પહોંચી જાય છે અને બેનને સલામત રીતે અને એમને ગૌરવપૂર્ણ સુરક્ષિત માહિતી પૂરી પાડે છે અને જરૂર પડે પોલીસની પણ હેલ્પ આપે છે અને 181ને પણ બોલાવે છે. કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય દવાખાને પણ પહોંચાડે છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, લેડીઝનો પ્રસૂતિને લગતો હોય કે પછી કામદારને લગતો હોય, મજૂર માજાને લગતો હોય, કામદાર કલ્યાણ હોય, લેબરને લગતો હોય તો પણ આ જે એપ છે તે ખૂબ મદદગાર છે. ખાસ કરીને 18 વર્ષની બાળાઓ કે જેની અગેન્સ્ટ પોક્સકો એક્ટની જે જોગવાઈ છે એ પોક્સકો એક્ટનું અમલીકરણ કરાવવા માટે, બહેનોને જાગૃત કરવા માટે, બહેનોને મળેલા અધિકારો કાયદાઓથી જાગૃત કરી, બહેનોની જે ફરજો છે એ ફરજો પ્રત્યે પણ જાગૃત કરી, બહેનોને મળેલા અધિકારોથી બેન જાગૃત થાય, વાકેફ થાય, અધિકારો મેળવે, અધિકારોથી રક્ષણ કરે અને પોતાની ફરજોના ભાગરૂપે સમાજ આપણી બહેનો જાગૃત થાય, સમાજ ઉન્નત થાય, આપણી દીકરીઓનું રક્ષણ થાય અને શાંત સુરક્ષિત સમાજમાં પોતે ગૌરવભેર જીવી શકે એ બાબતમાં આ એપ ડાઉનલોડ થઈ છે. અને થેન્ક્સ તો ગીતાબેન જોરી મેડમ અને આપણું ગ્રેનસની પૂરી ટીમ અને સુભનાબેન કે તમે ખરેખર આપ અને આપના હસબન્ડ કે જે સમાજની જાગૃતિ બેન માટે બહેનોને જાગૃત કરવા માટે આ કેમ્પેઇન કરો છો તે માટે ખરેખર આપના ધન્યવાદ સાથે નારી તું નારાયણની અને એક સ્ત્રીને એક સ્ત્રી તરીકેનું, એક સ્ત્રીને એક નાગરિક તરીકેનું, એક સ્ત્રીને જો આપણે ભણાવીએ તો સમગ્ર સમાજને ભણાવીએ છીએ, સમાજનું ઉત્થાન કરીએ છીએ અને એ માટે આપના પ્રયત્નો માટે ખૂબ ધન્યવાદ.